નમસ્કાર, સ્વાગત છે આપનું નવના ટકોરે. હું છું સમીર. બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું બજેટ સત્રની. તો મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ બજેટ સત્રનો સોમવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે 17 જૂનથી જુલાઈ સુધી ચાલશે અને 10 મહત્વના વટહુકમો પસાર કરવામાં આવશે, જેમાં ત્રિપલ તલાક, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ સંશોધન અને જમ્મુ કાશ્મીર આરક્ષણ જેવા મહત્વના વટહુકમ પસાર કરવામાં આવશે. તો આ સત્રમાં 5 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. મહત્વની જોગવાઈઓ પર ચર્ચા કરવામાં આવશે. સત્રમાં મોદી સરકાર ત્રિપલ તલાક, મેડિકલ કાઉન્સિલ સંશોધન, જમ્મુ કાશ્મીર આરક્ષણ જેવા 10 મહત્વના વટહુકમો પસાર કરશે, જેને રાજ્યસભા અને લોકસભામાં વિના વિઘ્ને પસાર કરવાનું સરકાર પર ચેલેન્જ રહેશે. ત્યારે બજેટ સત્રના એક દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઓલ પાર્ટી મીટિંગ મળી હતી, જેમાં વિવિધ પાર્ટીઓએ સરકાર સામે વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. સત્તા સે બહાર રહેકર ભી ઇસ દેશ કે કિસાનો કે લિયે, યુવકો કે લિયે, મજદૂરો કે લિયે, મહિલાઓ ઉત્થાન કે લિયે કામ કરતે રહે. कुछ मुद्दे हैं जिसकी तरफ सरकार को ध्यान देना हो, किसानों के मुद्दे हैं जो पिछले 5 साल से चल रहे हैं, उनकी तरफ सरकार को ध्यान देने की जरूरत है. और अभी जो सूखा चल रहा है उसकी तरफ सरकार को ध्यान देने की जरूरत है. આમ સત્ર પહેલા સરકારે તમામ રાજકીય પાર્ટીઓ સાથે મોદી સરકારે મીટિંગ કરીને સત્રમાં તમામ જરૂરી વટહુકમો પસાર થાય તે માટે, તેમજ આગામી સત્રમાં કયા કયા મુદ્દે ચર્ચા કરી શકાય એ ચર્ચા પણ કરવામાં આવી હતી. ત્યારે ઓલ પાર્ટી મીટિંગમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ લોકસભામાં ઘણા નવા સાંસદો આવ્યા છે, તેની સાથે આ સત્ર નવા વિચાર સાથે શરૂ કરવામાં આવે. તકરીબન 2 ઘંટે સે જ્યાદા એ મીટિંગ ચલા હે, બહુત સજેશન जो पोजिशन पार्टी और हमारा अलाइज भी दिए हुए हैं, हमने वो सब सजेशन को, सुझाव को मद्देनजर रखते हुए माननीय प्रधानमंत्री जी ने अंत में कंक्लूडिंग रिमार्क किए. प्रधानमंत्री ने ये कहा है, नए चेहरे બહુ આયે હુએ હૈ પાર્લિયામેન્ટ મેં, લોકસભા મેં, નયે ચહેરે કે સાથ નયે સોચ ભી આના ચાહિયે. જોકે આ બજેટ સત્રમાં કોંગ્રેસ અને અન્ય રાજકીય પાર્ટીઓએ ખેડૂતોના મુદ્દે, યુવાનોની બેરોજગારીના મુદ્દે સરકારને ઘેરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અગાઉથી જ કહ્યું છે કે કોંગ્રેસને ભલે ઓછી બેઠકો મળી છે, પણ તે અમુક મુદ્દાઓને લઈને સરકાર સામે પૂરી લડત આપશે. ત્યારે સોમવારથી શરૂ થતા આ સત્રમાં સરકાર સામે વિરોધ પક્ષ કેટલું સફળ થાય છે અને આ સત્રમાં કેટલા મહત્વના વટહુકમો પાસ થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અને હવે વાત કરીશું ફરી વખત ઉઠેલા રામ મંદિરના મુદ્દાની. તો શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે તેમના 18 સાંસદોની સાથે અયોધ્યા રામ મંદિરના દર્શને આવ્યા હતા, જ્યાં તેમણે કહ્યું કે જો મંદિરનો મામલો વાતચીતથી કે કોર્ટ દ્વારા હલ ન થાય તો સરકાર ખાસ કાયદો પસાર કરી દે, મંદિર બનાવશે અને સમગ્ર વિશ્વના હિન્દુઓ આ મામલે સરકારની સાથે છે. ઠાકરે રવિવારે તેમના પરિવાર અને શિવસેનાના 18 સાંસદો સાથે અયોધ્યામાં શ્રીરામના દર્શન કરવા માટે આવ્યા હતા, જ્યાં મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે શિવસેના માટે પહેલા મંદિર અને પછી સરકારનો એજન્ડા છે અને રામ મંદિર બને તે માટે શિવસેના જ નહીં દરેક હિન્દુ ઈચ્છી રહ્યું છે. ત્યારે શિવસેનાને વિશ્વાસ છે કે મંદિર બનશે જ અને તેની મૂળ જગ્યાએ જ બનશે. चर्चा बहस होती रही है, आज भी कुछ लोग
आपका यही कहना है कि अब सरकार तो मजबूत सरकार है, हम साथ हैं, रोकने वाला तो कोई है नहीं, मोदी जी उनमें हिम्मत है और वही है सरकार वहां बसी हुई है, बस रही है। सरकार अगर निर्णय लेती है तो रोकने वाला कोई नहीं होगा, हम तो साथ रहेंगे, पर पूरे देश का हिंदू, विश्व का हिंदू इस निर्णय के साथ होगा। चीफ उद्धव ठाकरे मोदी सरकार पर विश्वास व्यक्त करीने दावो कर्यो छे के मोदी सरकार ज मंदिर बनावशे अने दुनियाना तमाम हिंदुओ आ मामले मोदी सरकार नी साथे छे। जो राम मंदिर नो मामलो वातचीत थी के कोर्ट थी हल न थाय तो राम मंदिर माटे खास कायदो बनावीने पण तेनुं निर्माण करी शकाय तेम छे। आम शिवसेनाए राम मंदिर माटे सरकार नो साथ आपवानी वात करी हती। कहा था पहले मंदिर फिर सरकार, तो उसके बाद ये जो मुद्दा था वो पूरे देश में गर्म हो गया था। जैसे कि मान लो कि ठंडे बस्ते में पहले पड़ा था, लेकिन इसके ऊपर भी मंदिर निर्माण के लिए भी अब गति आने लगी है और हमें पक्का विश्वास है कि जल्द से जल्द यहाँ मंदिर बनेगा ही बनेगा। गत नवंबर में उद्धव ठाकरे अयोध्या दर्शन माटे आया था अने आ वक्ते शिवसेना ना सांसदों साथे आया था। સોમવારથી લોકસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે ભગવાન શ્રીરામના દર્શન કરીને સાંસદો નવી શરૂઆત કરશે। વાત કરીશું બિહારની કે જણે તાવને સૌ કોઈને ચિંતામાં મૂકી દીધા છે। બિહારમાં ચમકી તાવના કારણે બાળકોના મોત તો આંક એ 90ને પણ વટાવી ચૂક્યો છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનની હાજરીમાં જ બાળકોના મોત નિપજ્યા, તો બીજી તરફ મંત્રીની હાજરીમાં જ હોસ્પિટલમાં દાખલ દર્દીના સગાઓએ આરોપ લગાવ્યો કે બિહાર સરકારની બેદરકારીને કારણે જ બાળકોના મોતના આંક વધી રહ્યા છે। બિહારના મુજફ્ફરપુરમાં ચમકી તાવના કારણે રવિવાર સુધીમાં અત્યાર સુધી મૃત્યુઆંક 85 સુધી પહોંચી ગયો હતો। ચમકી તાવના કારણે બાળકોના મોત મામલે ગંભીરતાથી ધ્યાનમાં લઈ ખુદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને રાજ્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમની મુલાકાત સમયે જ બે બાળકોએ દમ તોડ્યો હતો। ત્યાં હાજર દર્દીના સગાઓએ વિરોધ પ્રદર્શન કર્યું અને તંત્ર સામે આરોપ મૂક્યો હતો કે તંત્રની બેદરકારીને કારણે આ મોત થઈ રહ્યા છે। તો ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું કે ખૂબ વધારે પ્રમાણમાં ગરમી પડતા આ સ્થિતિ બની છે, જો કે ડોક્ટર હર્ષવર્ધને રાજ્ય આરોગ્ય તંત્રની બેદરકારીની પણ નોંધ લીધી હતી। તો બિહારના આરોગ્ય મંત્રી પણ હોસ્પિટલની મુલાકાતે હતા ત્યારે હોસ્પિટલની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી। પૂરતા બેડ ન હોવાને કારણે દર્દીઓને નીચે સુવડાવવા પડ્યા હતા અને તબીબો પણ હાજર ન હતા, જેથી દર્દીઓની હાલત વધુ દયનીય બની હતી। ત્યારે આરોગ્ય મંત્રી સુરેશ શર્માએ કબૂલ્યું કે રાજ્યની મોટાભાગની હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં આઈસીયુ કે બેડ નથી અને તબીબો પણ પૂરતા પ્રમાણમાં નથી। જો કે તેમણે બચાવ કર્યો હતો કે આ તાવ ગરમીના કારણે આવે છે અને ચાલુ વર્ષે અચાનક ગરમી વધતા સ્થિતિ આરોગ્ય તંત્રના કાબૂમાં નથી। સરકાર શરૂ સે કામ કરી રહી હૈ, શરૂ સે હમ લોગ યહાં દોડા લગા રહે હૈ, દવા કી કોઈ કમી નહીં હૈ,
कमी है तो एक चीज की कमी है, जितना बेड और जितना आईसीयू होना चाहिए तत्काल जिस तरह से बनी जा रहे हैं उसकी कमी निश्चित तौर से है, और इसीलिए सारे लोग आ रहे हैं कि उसकी कैसे पूर्ति की जाएगी इस पर त्वरित विचार करके किया। રાજ્યની હોસ્પિટલમાં દર્દીઓની સામે તબીબોની સંખ્યા પહેલાથી ઓછી હતી, ત્યારે અહીંયા દાખલ દર્દીઓને 2-3 દિવસ સુધી તબીબો તપાસવા માટે નથી આવી રહ્યા, જેના કારણે આરોગ્યમંત્રીની મુલાકાત દરમિયાન દર્દીના સગાઓએ વિરોધ કર્યો હતો અને આરોપ મૂક્યો હતો કે તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ બાળકોના મોત નીપજે છે. કુછ ના યે દેખ રહે હૈ કૈસે પડે હુએ હૈ દવાઈ આ નહીં યા કુછ વ્યવસ્થા હૈ દવાઈ વાઈ મિલા હૈ સુઈયા મિલતા હૈ એક એક સુબહ એક શામ દો આમ બિહારની આરોગ્ય વ્યવસ્થા જ બીમાર હોય તેવી સ્થિતિ છે, અને હકીકત એ છે કે ચમકી તાવના કારણે થતા મોત માટે રાજ્ય સરકારની બેદરકારી પણ એટલી જ જવાબદાર છે, ત્યારે ખુદ રાજ્યના આરોગ્ય મંત્રીએ કરેલ કબૂલાત પણ ઘણું કહી જાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. એક બાજુ ચમકી તાવ અને બીજી બાજુ હીટ સ્ટ્રોક એટલે કે ગરમીના કારણે મોત વધી રહ્યા છે બિહારની. બિહારના ગયા, નવાદા અને ઔરંગાબાદમાં છેલ્લા 15 દિવસમાં હીટ સ્ટ્રોકને કારણે 66 વધુ લોકોના મોત થયા છે, તો 200 વધારે લોકો હીટવેવની અસરના હેઠળ છે, તેઓ સારવાર લઈ રહ્યા છે. ત્યારે હજુ પણ ગરમીના કારણે હીટવેવથી રાહત મળવાની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. દ્રશ્ય છે બિહારના ગયા જિલ્લાના નારાયણ મગદ મેડિકલ હોસ્પિટલના, કે જ્યાં હોસ્પિટલની બહાર દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ દર્દીઓ પૈકી મોટાભાગના દર્દીઓ હીટવેવનો શિકાર બન્યા છે, ત્યારે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ગયા જિલ્લામાં 49 ડિગ્રી તાપ સાથે હીટવેવના કારણે માત્ર 2 દિવસમાં જ 70 લોકોના મોત થયા છે, તો હજુ પણ 50 વધુ લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલ પ્રશાસને હોસ્પિટલમાં વધારાના બેડ લગાવ્યા, પણ સતત દર્દીઓનો ધસારો રહેતા હવે સ્થિતિ એવી થઈ છે કે દર્દીઓને હોસ્પિટલની બહાર રાખીને સારવાર આપવી પડી રહી છે. आज लू के कारण जो स्थिति उत्पन्न हुई है उसके कारण जो हॉस्पिटल के आंकड़े जो है उसमें 3 कंफर्म डेथ हुआ है. सभी डेथ करने वाले 75 प्लस उम्र के थे, एक 90 प्लस था, और अभी हॉस्पिटल में सदर हॉस्पिटल में 10 पेशेंट एडमिट थे हीट स्ट्रोक के, जिनको आवश्यक दवाई दे के उसको स्टेबल किया गया है. તો આવી સ્થિતિ ઔરંગાબાદ પણ ગયા જેટલી જ બદતર બની ગઈ છે, કારણ કે અહીં 25 વધુ દર્દીઓના હીટ સ્ટ્રોકના કારણે મોત નીપજ્યા છે, અને હજુ પણ બીજી તરફ દર્દીઓનો ધસારો વધતા વધારાનો તબીબી સ્ટાફને રોકવામાં આવ્યો છે. જોકે ગરમીનું પ્રમાણ સતત વધતા તંત્ર તમામ વોર્ડમાં કુલરની વ્યવસ્થા કરી છે, જોકે હાલની સ્થિતિને જોતા તંત્રે હજુ પણ વ્યવસ્થા કરવાની જરૂર છે. ગરમી થી થોડી જ્યાદા કુલર કી હવા ઉતના ઠંડા નહીં હો રહા થા, વહાં એસી લગાને કા નિર્દેશ દિયા ગયા હૈ. આજ શામ તક 5 એસી ઇન્સ્ટોલ હો જાયેંગે જિલ્લા અસ્પતાલ મેં. પીને કે ઠંડે પાણી કી વ્યવસ્થા કા નિર્દેશ દિયા ગયા હૈ, વો ભી આજ હો જાયેગા. બરફ સે સિકાઈ કરને કી મુખ્ય તૌર પર આવશ્યકતા હોતી હૈ, ઉસકા ભી પૂરા ઇંતજામ કિયા ગયા હૈ. જો આવશ્યક દવાઈયાં હોતી હૈ, જીવન રક્ષક દવાઈયાં, ઉન સબ કા ઇંતજામ હમ લોગોં ને કિયા હુઆ હૈ. તો આરોગ્ય વિભાગ માટે બીજી એ પણ ચિંતાનો વિષય છે કે હીટવેવના કારણે કેટલાક દર્દીઓને ચમકી તાવ આવે છે અને તેમના જીવ પર જોખમ વધી જાય છે. રવિવાર સુધીના આંકડા જોઈએ તો હીટવેવના કારણે 300 વધારે દર્દીઓ ચમકી તાવનો શિકાર બન્યા છે. ઇનકા સાથ બુખાર ચમકી વાલા ભી ચાલ રહા, વહી બુખાર ઇનકા સાથ હુઆ હૈ જી. ઇલાજ યહાં ભી કેસુઆ મેં જવાબ દિયા થા, બોલા કે નવાદા લે જાઈએ, નવાદા હોસ્પિટલ લાયે તો ઇસકા ઇલાજ કિયા જા રહા, ઓર અભી તો ઠીક હૈ. ઇલાજ હો રહા હૈ? હાં, ઇલાજ હો રહા હૈ. જાકે દેખી ને આપ ઘૂમ કે દેખીએ, કિસે કહી પંખા ચલ રહા હૈ, કહી કુછ ચલ રહા હૈ, દેખીએ, દેખ લીજીએ ક્યા વ્યવસ્થા હૈ, આપ દેખ લીજીએ, દેખને કા ચીજ હૈ. એકો ડાક્ટર સાહેબ બિગડ ગયા એકદમ, આપ ચુપ રહી, આપકો બુઝાતા હૈ હમ કે હમકો દવાઈએ મત, હમકો મત દવાઈએ. ઉપચાર હોતા તો માં આપકી બચ જાતી સર, એકદમ બચ જાતી હૈ, સહી ઉપચાર હોતા તો બચ જાતી હમારા માં. આમ બિહાર એક તરફ ચમકી તાવ અને બીજી તરફ હીટવેવ ના કારણે એવી રીતે ફસાયું છે કે તંત્ર પહોંચી વળવા માટે સક્ષમ નથી. જોકે મોડે મોડે જાગેલી નીતિશ કુમાર સરકારે આ માટેની તૈયારીઓ શરૂ કરી છે,
તો સાથોસાથ હીટવેવ અને ચમકી તાવના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની મદદ કરવાની જાહેરાત પણ કરી છે. તો સરકાર એવો પણ દાવો કરે છે કે કુદરતી આપદા છે જેથી સ્થિતિ કાબુમાં નથી, ત્યારે હવે સરકારને ચમકી અને હીટવેવ સામે મોટા એક્શન પ્લાનની જરૂર છે, નહીતર હજુ પણ મોતનો આંક વધતો રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતની રાજ્યસભાની 2 બેઠકોની ચૂંટણી માટે હવે ગડમથળ શરૂ થઈ છે. અલગ અલગ ચૂંટણીની જાહેરાત થતાં જ હવે કોંગ્રેસ હવે કાયદાકીય અભિપ્રાય લેવાના મૂડમાં છે. તો કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ પહેલેથી જ હાર સ્વીકારી લીધી. ગુજરાતની 2 બેઠકોની રાજ્યસભાની ચૂંટણી, અલગ અલગ ચૂંટણી યોજાવાની જાહેરાત થતાં જ ફરી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 2 બેઠકો પર અલગ અલગ ચૂંટણી યોજાવાની ચૂંટણી પંચની જાહેરાત બાદ પ્રદેશ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ તો ટ્વીટ કરીને હાર જ સ્વીકારી લીધી. તેમણે ટાંક્યું કે કોંગ્રેસ પાસે 1 બેઠક જીતવા ધારાસભ્યો હતા, પરંતુ હવે 2 બેઠકો ભાજપ જીતશે કારણ કે તેમની પાસે ચૂંટણી પંચ છે. કોંગ્રેસ હવે પંચના નિર્ણય સામે કાયદાકીય લડત આપવાના મૂડમાં છે, જે બાદ જ ઉમેદવાર ઉભા રાખશે. અલગ અલગ રીતે કરવાનું નક્કી કર્યું અને અલગ અલગ રીતે થાય તો બંને સીટ એક જુદા જુદા દિવસોએ થયેલું ગણાય અને એ રીતે બંને સીટો ભારતીય જનતા પાર્ટીને મળે. આ એકદમ અન્યાયી છે, એટલું જ નહીં ગેરકાનૂની અને ગેરસંવૈધાનિક છે, ગેરબંધારણીય છે. એટલે અમે જે કાનૂની નિષ્ણાતો છે એની સલાહ લઈને આગળની કાનૂની કાર્યવાહી કરીશું. નોટિફિકેશનને કોંગ્રેસ પક્ષે જે રીતે અગાઉ 2 જૂનના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ચેરમેન રાજ્યસભાને બંને લેખિતમાં આવેદન આપીને ધ્યાન દોર્યું હતું, તેમ છતાં પણ નોટિફિકેશન પડ્યું છે ત્યારે એની અંગે લીગલ ઓપિનિયન લેવામાં આવી રહ્યા છે અને એને કાનૂની રાહે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. તો ભાજપે પણ જીતનો દાવો કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે પેટા ચૂંટણી સાથે થતી નથી, 2 અલગ અલગ જાહેરનામા હોય છે. રાજ્યસભાની સિસ્ટમ તમે સમજી લ્યો, સિસ્ટમમાં જે પેટા ચૂંટણી છે એ એક સાથે નથી હોતી, અલગ અલગ ચૂંટણી હોય છે. એટલે 2 ચૂંટણી એ અલગ અલગ નોટિફિકેશન છે, એટલે 2 મતપત્રકો અલગ હશે અને અમારી પાસે પૂરતી બહુમતી છે બંનેમાં અને બંને અમે જીતી જશું. ગુજરાતમાં ખાલી હાથે થયેલી રાજ્યસભાની 2 બેઠકો પર 5 જુલાઈએ એક સાથે ચૂંટણી યોજાશે. કોંગ્રેસની માંગ પ્રમાણે ચૂંટણી પંચે 2 બેઠકોની ચૂંટણી એક જ દિવસે રાખી છે, પરંતુ 2 બેઠકોનું મતદાન અલગ અલગ કરાવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. હાલમાં વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 101 ધારાસભ્યોનું છે, જ્યારે કોંગ્રેસનું સભ્ય સંખ્યાબળ 71નું છે, જ્યારે 2 BTP, 1 NCP અને 1 અપક્ષ ધારાસભ્ય સહિત કુલ ધારાસભ્યોની સંખ્યા 176 થાય છે. 2017માં પણ રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ રહી હતી. 3 બેઠકોના જંગમાં 1 કોંગ્રેસ અને 2 બેઠક ભાજપના ફાળે ગઈ હતી. ભાજપે 3 બેઠકો જીતવા અને કોંગ્રેસે પોતાની સીટ જાળવી રાખવા અનેક પ્રયાસો કર્યા હતા, જેમાં બળવો અને ક્રોસ વોટિંગ થયું હતું. 2017માં થયેલી ભૂલનું કોંગ્રેસ પુનરાવર્તન કરવા માંગતી નથી, તેથી જ હવે કાયદાકીય જંગ લડવા માંગે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો સૌ કોઈ રાહ જોઈને બેઠા છે કે આખરે ભારતમાં ચોમાસું ક્યારે બેસશે. આગામી 2 દિવસમાં ઉત્તર ભારતમાં ચોમાસું દસ્તક આપશે અને દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ સહિત રાજ્યોમાં વરસાદ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. સામાન્ય રીતે અત્યારે ચોમાસું ઉત્તર ભારત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પહોંચી જતું હોય છે, પણ અરબસાગરમાં સક્રિય ચક્રવાતને કારણે ચોમાસું કર્ણાટકમાં અટકી ગયું છે. જોકે હવે ચક્રવાત શાંત થતાં હવે આગામી 2 દિવસમાં વરસાદ ઉત્તર ભારતમાં પડશે, સાથે સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. તો હવામાન વિભાગે વાયુ વાવાઝોડાને લઈને કહ્યું કે સોમવારે સાંજ સુધીમાં વાયુ ગુજરાતના દ્વારકાથી કચ્છ જઈ શકે છે, જેને કારણે મોટા પ્રમાણમાં વરસાદ પડશે અને રાજસ્થાનમાં પણ તેની અસર થઈ શકે છે.
તરફ રાજ્યમાં ફરી વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. કચ્છના લખપત અને માંડવી વચ્ચે આવતીકાલે સાંજ સુધીમાં વાયુ વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડાને પગલે કચ્છમાં ભારે વરસાદની આગાહી પણ કરી દેવામાં આવી છે. તો દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. જિલ્લા કલેક્ટરે કોઈને પણ દરિયા નજીક ન જવા સૂચિત કર્યા છે. તો હાલ માંડવી દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે. ભારે પવનને કારણે દરિયામાં કરંટ વધી ગયો છે અને ખાસ તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પહેલેથી જ સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગના મતે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થશે, પરંતુ દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આમ વાવાઝોડાને લઈને કચ્છ ભુજ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. સમગ્ર જિલ્લામાં એનડીઆરએફની 5 ટીમ, બીએસએફની 2 ટીમ તૈનાત કરવામાં આવી છે. હજુ પણ કંડલા, મુંદ્રા અને માંડવી બોર્ડર પર 2 નંબરનો સિગ્નલ યથાવત છે. હવામાન વિભાગના કહેવા મુજબ વાયુ વાવાઝોડું પસાર થશે ત્યારે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેને લઈને વહીવટી તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. અત્યારના હવામાનની આગાહી મુજબ આપણે કાંઠા વિસ્તારથી ડિપ્રેશન સિસ્ટમ અંદર આવે માંડવી કે નલિયા વિસ્તારમાંથી, તો એ આગળ વધીને સમગ્ર જિલ્લામાં આગળ જઈ શકે, તો અમે ભુજ અને છેક અમારા ભચાઉ રાપર સુધીના તમામ તાલુકાઓમાં અમે તૈયારીઓ અમારી કરી છે. તો પશ્ચિમ દિશામાં જઈ રહેલું વાયુ વાવાઝોડું કચ્છ તરફ પાછું ફરી રહ્યું છે, ત્યારે તેની તીવ્રતાને જોતા ભુજમાં કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમમાં વાયરલેસ સિસ્ટમ, હોટલાઇન અને વીસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિસેટ ડિટેલમાં માહિતી મેળવવા કામ કરતું હોય છે અને હેમ રેડિયોની માફક વિસેટ કામ કરે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદારની નજર હેઠળ આ કંટ્રોલ રૂમમાં કામ કરવામાં આવી રહ્યું છે. તો 9 ટકોરે અત્યારે બસ આટલું જ. આપ વધુ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આપ સોશિયલ મીડિયા થકી પણ જોડાયેલા રહી શકો છો. અમારું વેબ પોર્ટલ છે ગુજરાતી.news18.com.